રાજકોટ રાજ્યની સૌપ્રથમ એ ગેટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની IIKU ની અરજી રિજેક્ટ કરી નાખ્યા બાદ NEC એ તેની એ ગેટ એપ્લિકેશનની યાદીમાંથી પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ દૂર કરી નાખતા હવે તેની ડિગ્રીનું વેલ્યુ એકાએક ઘટી ગઈ છે. આગામી માર્ચ એપ્રિલ 2020માં પરીક્ષા આપનારા 2,25,000 વિદ્યાર્થીઓની માર્કશીટ અને ડિગ્રીમાં હવે એ ગ્રેડ જોવા નહીં મળે તેમ જાણવા મળે છે. અત્યાર સુધીમાં 3 વખત NEC ની ટીમ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવ્યું છે, જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને 12-2-2022ના રોજ પ્રથમ વખત મૂલ્યાંકનમાં 4 સ્ટાર મળ્યો હતો. ત્યારબાદ 8-3-2009ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો સ્કોર 2.93 થતાં બી ગ્રેડ મળ્યો હતો અને ત્યારબાદ 24-9-2014ના રોજ NEC દ્વારા રાજ્યમાં પ્રથમ એ ગ્રેડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને આપી બહુમાન આપ્યું હતું. આ મુદત ગત તારીખ 24-9-2019ના રોજ પૂરી થઈ હતી, છતાં NEC માટેની કોઈ જાતની તૈયારી ન હોય તેથી 19-9-2019ના રોજ તો પ્રથમ IIQA ની અરજી કરી હતી. IQAC સેલના ડાયરેક્ટર ડૉક્ટર ગિરીશ ભીમાણીએ જણાવ્યું હતું કે IIQA ની રિપોર્ટમાં NEC એ 3 વખત કવેરી કાઢી હતી, જેનો જવાબ આપી દેવામાં આવ્યો છે, જેમાં પ્રથમ કવેરી અને બીજી કવેરીના 30-9-2019 તથા 16-10-2019ના રોજ જવાબ આપ્યો હતો, જેમાં MLW, MPED અને MPharmના અભ્યાસક્રમની મંજૂરી બાબતની હતી, જેમાં MLW નો અભ્યાસક્રમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ચલાવતી ન હોવાનો જવાબ રજૂ કરતા તેમણે યુનિવર્સિટીના વેબસાઇટ પરથી તેની વિગતો દૂર કરવા સૂચના આપતા MLW નો અભ્યાસક્રમ સાઇટ પરથી દૂર કરાયો હતો. બીજો પ્રશ્ન MPED માટે NCTE ની માન્યતાનો મુદ્દો હોય તે બાબતે જરૂરી આધારો રજૂ કરી દીધા હતા, જ્યારે PhD અને DPhil નો અભ્યાસક્રમ યુનિવર્સિટીની વેબસાઇટ પર નથી તેવી ક્વેરીમાં ફોર્મ D નો અભ્યાસક્રમ યુનિવર્સિટી ચલાવતી હોવાનો જવાબ રજૂ કરાયો હતો. ત્યારબાદ છેલ્લી ક્વેરીનો જવાબ 20-11-2019ના રોજ આપ્યો હતો. ભરત ભરડવા, ZSTV રાજકોટ.